इमू स्पॉट लाइक सब्सक्राइब दबा के लाइक ठोकिए आइए देख पानेरा डुंगरी फड़िया युवक मित्र मंडल तेमज अतुल फर्जगेट मित्र मंडल ना सहकार थी आजे आपणे आखा वलसाड जिल्लानी वॉलीबॉल टूर्नामेंट नो भव्य आयोजन करवामां आव्युं छे जेमां आजे टोटल 8 टीमो भाग लेशे तो एमां सौप्रथम तो आ टूर्नामेंटमां पोतानो कीमती समय फाळवीने अहीं हाजरी आपनार આપણા તમામ મહેમાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આપણા મહેમાનો માટે જોરદાર તાળી થઈ જાય. બીજું, આપણે કોઈ પણ રમતનો કાર્યક્રમ રાખ્યો હોય તો એ આયોજનમાં હંમેશા પોતાનો કિંમતી સમય ફાળવીને અને યુવા પેઢીને પ્રોત્સાહન આપવા માટે અતુલ ઉલ્લાસ જીમખાનાના જનરલ સેક્રેટરી મિસ્ટર જેડી પટેલ હંમેશા આવે છે અને યુવા પેઢીને પ્રોત્સાહન આપે છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હંમેશા યુવા પેઢીને પ્રોત્સાહન આપનાર એવા અતુલ ઉલ્લાસ જીમખાનાના જનરલ સેક્રેટરી મિસ્ટર જેડી પટેલ માટે જોરદાર તાળી થઈ જાય મિત્રો. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેમણે યોગદાન હેલો આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે જેમણે યોગદાન આપ્યું છે તેમજ પાનેરા ડુંગરી ફળિયાના તમામ મિત્રો જેમણે આ ગ્રાઉન્ડ રેડી કરી આપ્યું, લાઇટની સુવિધા આપી, તો પાનેરા ડુંગરી ફળિયાના તમામ મિત્રો માટે જોરદાર તાળી થઈ જાય. હવે આ ટુર્નામેન્ટ વિશે પોતાના વિચારો રજૂ કરવા માટે અતુલ ઉલ્લાસ જીમખાનાના જનરલ સેક્રેટરી મિસ્ટર જેડી પટેલને હું વિનંતી કરું છું કે આ ટુર્નામેન્ટ વિશે પોતાના વિચારો રજૂ કરે. મિત્રો જરા ધ્યાન આપે. હાલ હાલો હાલો મને પ્રથમ તો ખુશી એ થઈ કે વોલીબોલ ટુર્નામેન્ટની શરૂઆત થઈ સાથે ઓક્શન રીતે. જ્યારે યુવા મંડળ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને ઓક્શન માટે મને જ્યારે બોલાવ્યો 17 તારીખે આઈ થિંક ઓક્શન આપણે રાખેલું અને વલસાડ જિલ્લાના નામી પ્લેયર જે સ્માર્ટ વોલીબોલ રમે છે એનું ઓક્શન કરવાનું એ ડિફિકલ્ટ જોબ ખરો, પરંતુ વોલીબોલમાં હંમેશા માહેર અને આયોજકમાં જેની માસ્ટરી હોય એવા ટીનુભાઈ નિકુંજ બીજા ખેલાડીને પણ સારા અને બધાને ઓળખે અને કોણ કેવું રમે, કોણ સારું રમે, નેટિંગ કોણ એક્સપર્ટ છે, શૂટર કોણ છે એ બધું જાણતા હોય છે. એટલે એકદમ નિસ્વાર્થ રીતે ઓક્શન થયું અને મને ખુશી થઈ અને આજે 8 ટીમો વચ્ચે વોલીબોલ ટુર્નામેન્ટ આજે રમાશે. સાથે હું ઘણી વખત કહું છું કે એ પ્લેયર્સોને એ સ્માર્ટ પ્લેયરને કાઢવાનું, બહાર કાઢવાનું, એની પ્રતિભા વિકસાવવાનું કામ એના માટે માધ્યમ જોઈએ અને માધ્યમ પૂરું પાડવા માટે યુવા મિત્ર મંડળ સાથે આપણે રમતનું આયોજન કરીએ, ભેગા થઈએ
પરંતુ ફાઇનાન્સની દ્રષ્ટિએ આપણે ઘણી વખત વિચારવું પડે છે. તો ફાઇનાન્સ દ્રષ્ટિએ જે સ્પોન્સરે જે બહાદુરી બતાવી છે, એવા સ્પોન્સર આપણા ગામમાં ફળિયામાં કે બધી જગ્યાએ પૈસાવાળાની ખોટ નથી. પરંતુ જે યુવાતરને બહાર કાઢવા માટે પ્રેરણા આપે, એનું ધન વાપરે, એ મહત્વની ભૂમિકા છે, મહત્વનું યોગદાન છે. એવા સ્પોન્સર શ્રી ઓનર શ્રી શિવમ દેસાઈ, જરા તાળીઓથી વધાવતા જજો. સમીરભાઈ, રીતેશ પટેલ ડેપ્યુટી સરપંચ, હિતેશ પટેલ પાનેરા ડેપ્યુટી સરપંચ, જીમી ટંડેલ જોદા તાળીથી વધાવજો, દીપુભાઈ, કૌશલ દેસાઈ, સુનિલભાઈ અને રીતેશભાઈ, એ દરેક સ્પોન્સરને આપણે વન્સ અગેન જોરદાર તાળીથી વધાવવાના. સાથે માતાજીના આશીર્વાદ તો આપણી સાથે છે જ, અને સામે માતાજી બેઠા છે, પણ જે પ્લેયર્સ વોલીબોલ પ્રિય ખેલાડી અને જે યુવાધનને પ્રોત્સાહિત કરનારા આપણા મહેમાનો પણ છે, એવા જે હુસેનભાઈ, એ વર્ષોથી વોલીબોલના સારા ખેલાડી, જોદા તાળીથી વધાવીએ. મંગેશભાઈ મારા મિત્ર, એ પણ ખૂબ ઉત્સાહી. રાજુ માંગેલા અત્યારે આવ્યા નથી, પણ હંમેશા વોલીબોલ માટે ખૂબ રમવાનો આગ્રહ રાખતા હોય છે. સંજયભાઈ, અને સાથે આજે વલસાડથી, યુ નો, તમે જાણો છો કે પોલીસ ડિપાર્ટમેન્ટનું સીડીએલ કેટલું બિઝી હોય છે, એમને ટાઈમ મળવો ઇટ્સ અ ડિફિકલ્ટ જોબ. છતાં આપણી વચ્ચે ઉપસ્થિત સંજયભાઈ ચાવડા, જોરદાર તાળીથી એમનું સ્વાગત, તાળીઓથી વધાવો. રઘુવરસિંહ પરમાર, એમને પણ તાળીથી વધાવીએ. જયસુખસિંહ પરમાર, વલસાડ સિટી પીએસઆઈ સાહેબને જોરદાર તાળીઓથી વધાવીએ. જીમી ટંડેલ, એમને પણ તાળીઓથી વધાવીએ. સાથે સાથે આ યશસ્વી કાર્ય માટે વોલીબોલની કોર્ટ તૈયાર કરવો, સુંદર કોર્ટ તૈયાર છે, એની પાછળ આપણા મિત્ર મંડળનો ખૂબ મહેનત હોય છે, એ મિત્ર મંડળને પણ આપણે જોરદાર તાળીથી વધાવવાના. સાથે સાથે મહત્વની ભૂમિકા, એ હંમેશા દોસ્તનો ટોપલો હોય છે, ક્રિકેટ હોય, વોલીબોલ હોય, રેફરી અને એ રેફરી આપણા નિભાવવાના છે. ચાલુભાઈ, રેફરીશીપ કોણ કરે છે?
વલસાડના રેફરી શ્રીફ કરનારા એમને આપણે તારીફી વધાવીએ. એની સાથે બીજી મહત્વની ભૂમિકા શેની હોય છે, લાઈનમેન. એને મારાથી એક શબ્દ બોલાઈ ગયો, લાઈનમેન બરોડા જીએસએફસીના ઉદઘાટન વખતે તમને સામે આવીને એક મિત્રએ કહ્યું કે ધીસ ઇઝ નોટ ફેર. મેં કહ્યું સર આઈ એમ એક્સટ્રીમલી સોરી, ઇટ્સ અ જજ, હી ઇઝ અ જજ, સેકન્ડ જજ. એને સેકન્ડ જજ કહી શકાય, નોટ લાઈનમેન. આજે બી સેકન્ડ જજના માટે ચાર સેકન્ડ જજને આપણે જોરદાર તાળીથી વધાવવાના. એક જ પોઈન્ટ પર બોર્ડર પર પડ્યો હોય એની રિસ્પોન્સિબિલિટી વધી જાય છે અને ટીમમાં હાર જીતનું પરિણામ આવી જાય છે. એટલે સેકન્ડ જજ માટે પણ જે કંઈ ડ્યુટી નિભાવવાના છે એમને પણ જોરદાર વન્સ અગેન તાળીથી વધાવીએ. જ્યારે બી વોલીબોલ રમાય, અતુલમાં રમાય, તો ટીનુભાઈની ખૂબ મહેનત હોય છે અને જ્યાં સુધી પૂર્ણ ના થાય, ઇનામ વિતરણ ના થાય ત્યાં સુધી ડ્યુટી નિભાવનાર ટીનુભાઈને પણ આપણે જોરદાર તાળીથી વધાવવાના છે. એક મારે ખાસ વાત કરવી જોઈએ કે મેં ઘણી વખત કહું છું, સિઝન ક્રિકેટ હોય તો 20,000 ની ખર્ચો, ઓપનિંગ બેટ્સમેન જાય તો 20,000 રૂપિયાનો ખર્ચો થાય. આ વોલીબોલ ગેમમાં માત્ર 2,000 અરાળભાઈ અરાળનું ગ્રાઉન્ડ, અરાળભાઈ નવનું ગ્રાઉન્ડ અને બેસ્ટ એક્સરસાઇઝ ઇન ધ વર્લ્ડ રમો, 1 કલાક રમો, નોકરી પરથી આવીને રમો અને સતત તમારા મોમેન્ટ હોય, માઇન્ડ અને તમારી બોડી કાર્યરત હોય. એટલે મારા દરેક મિત્રોને, મારા યુવા મિત્રોને હું રિક્વેસ્ટ કરું છું કે જ્યારે બી સમય મળે 1 કલાક માટે સમય ફાળવો અને વોલીબોલ રમશો એવી આશા રાખું અને આપણી ટુર્નામેન્ટ ખૂબ સફળ જાય, માતાજી સફળતા આપે. માતાજીના આંગણમાં આટલું સુંદર આયોજન કરી રહ્યા છે, એમના આશીર્વાદ મળે. કોઈ પણ પ્લેયરને આવનાર, દૂર દૂરથી આવનાર પ્લેયરને પણ ઇન્જરી ન થાય અને ખૂબ શાંતિથી બધાને એન્જોયમેન્ટ પૂરું પડે એવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ. આજની આ ટુર્નામેન્ટમાં જેમણે નિઃસ્વાર્થ ભાવે લાઈવની સુવિધા આપી છે એવા વિકાસભાઈ વલસાડ અને ઈમુભાઈ અતુલ, એમના માટે જોરદાર તાળી થઈ જાય જે આ ટુર્નામેન્ટમાં લાઈવની સુવિધા નિઃસ્વાર્થ ભાવે આપશે. તેમજ હવે આપણે આ ટુર્નામેન્ટમાં જે આપણા આમંત્રિત મહેમાનો છે એમનું સ્વાગતની વિધિ કરીશું. તો સૌ પ્રથમ આપણે આમંત્રિત મહેમાનોનું સ્વાગત કરવા માટે સૌ પ્રથમ પારડી ચંદ્રપુરના મંગેશભાઈ માંગેલાનું સ્વાગત કરવા માટે હું ધર્મેશભાઈને વિનંતી કરું છું. ધર્મેશભાઈ, પારડી ચંદ્રપુરના મંગેશભાઈ માંગેલા માટે જોરદાર તાળી થઈ જાય. મિત્રો, મંગેશભાઈની હું વાત કરું તો પારડી ચંદ્રપુરના મંગેશભાઈ માંગેલા શ્રી માંગેલા લાઈફ સેવર ટ્રસ્ટ ચંદ્રપુર, એટલે કે કોઈ પણ વ્યક્તિ નદીમાં, તળાવમાં કે કોઈ બી જગ્યાએ પાણીમાં કોઈની ડૂબવાની ઘટના બની હોય તો ચંદ્રપુરના માંગેલાભાઈઓ કોઈ પણ જગ્યાએ નિઃસ્વાર્થ ભાવે, કોઈ પણ વગરના પૈસા લીધા વગર પોતાની જીવને જોખમમાં મૂકીને આ કામગીરી બજાવે છે. તો ચંદ્રપુરના તમામ ભાઈઓ માટે જોરદાર તાળી થઈ જાય. જેમાંના શ્રી માંગેલા લાઈફ સેવા ટ્રસ્ટના મેમ્બર એવા મંગેશભાઈ અહીં આવ્યા એમનો હું આભાર માનું છું. ત્યારબાદ આપણા પારડી ડ્રીમ સિટીના મારા મિત્ર એવા રઘુવર સિંહ જાદવ માટે જોરદાર તાળી થઈ જાય એમનું સ્વાગત કરવા માટે નીતિનભાઈને હું વિનંતી કરું છું. નીતિનભાઈ,
મિત્રો જોરદાર તાળી થઈ જાય. ત્યારબાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશન પીએસઆઈ જયસુખસિંહ પરમાર સાહેબ માટે જોરદાર તાળી થઈ જાય. એમનું સ્વાગત કરવા માટે હું શરીફભાઈ ની વિનંતી કરું છું. પરમાર સાહેબ પોતે વોલીબોલ રમે છે, ખૂબ જ સરસ વોલીબોલ રમે છે, એમને ખરેખર ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. જેથી મિત્રો જોરદાર તાળી થઈ જાય. પોતાનો કિંમતી સમય ફાવીને અહીં આવ્યા એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ત્યારબાદ અતુલ ઉલ્લાસ જીમખાના જનરલ સેક્રેટરી મિસ્ટર જેડી પટેલ નું સ્વાગત કરવા માટે હું સાહિલભાઈ ને વિનંતી કરું છું. સાહિલભાઈ અતુલ ઉલ્લાસ જીમખાના જનરલ સેક્રેટરી મિસ્ટર જેડી પટેલ નું સ્વાગત કરશે. ત્યારબાદ પારનેરાના રહેવાસી અને વોલીબોલના ખૂબ જ સરસ પ્લેયર જે વર્ષોથી વોલીબોલ રમે છે અને યુવા પેઢીને પ્રોત્સાહન આપે છે એવા હુસેનભાઈ માટે હું વિનંતી કરું છું. ફૈઝાનભાઈને એમનું સ્વાગત કરવા માટે ફૈઝાનભાઈ હુસેનભાઈનું સ્વાગત કરશે. મિત્રો જોરદાર તાળી થઈ જાય. ત્યારબાદ આપણા ચાવડા સાહેબ માટે એમનું સ્વાગત કરવા માટે વિશાલભાઈ ને વિનંતી કરું છું. એમનું સ્વાગત કરશે. ત્યારબાદ ટીમના ઓનર એવા અંજલાના રહેવાસી કુશલભાઈ દેસાઈનું સ્વાગત કરવા માટે મન્નુભાઈને હું વિનંતી કરું છું. કુશલભાઈ દેસાઈનું સ્વાગત કરે. ત્યારબાદ ફરકી બગડાના રહેવાસી એવા રીતેશ પટેલ જે દર વર્ષે આપણે આ જે સિસ્ટમથી ટુર્નામેન્ટ રમાડીએ છીએ એમાં હર હંમેશ પોતાનું યોગદાન આપે છે અને આર્થિક સહાય કરે છે એવા રીતેશ પટેલનું સ્વાગત કરવા માટે અયાનભાઈને હું વિનંતી કરું છું. રીતેશ પટેલનું સ્વાગત અયાનભાઈ કરશે. આપણા પારનેરાના રહેવાસી અને ક્રિકેટ હોય કે વોલીબોલ ગેમ હોય દરેક ગેમમાં પોતાની અચૂક હાજરી આપે છે અને યુવા પેઢીને પ્રોત્સાહન આપે છે એવા જીયાભાઈનું સ્વાગત કરવા માટે મુનિયાભાઈને વિનંતી કરું છું. જીયા પટેલ હંમેશા દરેક કાર્યક્રમમાં પોતાની હાજરી આપે છે, એમના માટે જોરદાર તાળી થઈ જાય મિત્રો. ત્યારબાદ એન્જલભાઈ એ આ ટુર્નામેન્ટમાં ટ્રોફી એનાયત કરી છે. એ એન્જલભાઈનું સ્વાગત કરવા માટે હું ઈમુભાઈને વિનંતી કરું છું. મિત્રો જોરદાર તાળી થઈ જાય. સાકીરભાઈનું સ્વાગત કરવા માટે હું ઈમુભાઈને વિનંતી કરું છું. ઈમુભાઈ સાકીરભાઈનું સ્વાગત કરશે. મિત્રો જોરદાર તાળી થઈ જાય. આ ઉપરાંત આ ટુર્નામેન્ટમાં પોતાનો કિંમતી સમય ફાળવીને આવેલા તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. લાઈવ કરવાવાળા ઈમુભાઈ વિકાસભાઈ સૌનો આભાર માનું છું. તેમજ આપણા વલસાડ સિટી પીએસઆઈ જયસુખસિંહ પરમાર સાહેબને વિનંતી કરું છું કે આ વોલીબોલ ટુર્નામેન્ટ માટે પોતાના બે શબ્દો રજૂ કરે. એમને ખરેખર વોલીબોલમાં પોતે પણ બહુ સારી રમત રમે છે એમને અને ખૂબ જ રસ છે, તેથી આજે અહીં આવ્યા છે. તેમને હું વિનંતી કરું છું કે આ ટુર્નામેન્ટ માટે પોતાના શબ્દો રજૂ કરે. મિકુંદભાઈ અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર. મને આમંત્રિત કર્યા અમારા પોલીસ સ્ટાફને આમંત્રિત. બહુ સારી ગેમ છે અને અમે હવે જોવા માટે જ આવ્યા છીએ, એટલે ઝડપથી ચાલુ કરાવ્યો. નિકુંજભાઈને આપણે વિનંતી કરીએ અને તમામ ટીમને પોતાની બેસ્ટ પરફોર્મન્સ આપે એના માટે બેસ્ટ ઓફ લક બધાને. થેન્ક યુ. હવે આપણે ઉદઘાટનની વિધિ કરીશું તો એના માટે તમામ મહેમાનો તથા મિત્રોને વિનંતી છે કે ગ્રાઉન્ડ પાસે આવી જાય. કહા સે ખડે રે, કહા દેખ્યો ભાઈ સામે. મને એક વાર 14 દિવસ આવી ચુકી લાગે છે, મને બીક લાગતી છે. કેનુભાઈ અમારા વોલીબોલ પ્રેમી
અંદર સે સ્મિટમાં આવ્યો ઓકે તો સાહેબ મેરામાં દેખાય છે આઈસે ને નારિયલ પોડેગા હાલે છે બીજા કોણ છે બોલેલા પાંચ નારિયલ છે ચડ જા ને શું કે ઈમો કહાં ગયા હાં યહી હૈ ઈમો એસા મત લો અમીર ગુજરાત એક કામ કરીશ મેં બજાતે બજાતે અબે વો જા નારિયલ ઉઠા ચલ હા ક્યા બોલતા અરે એકદમ તેરે કો દેખે ઓર ખુશ હો ગયા તેનું લેતા એવો તું જીતતો છે એટલે બહુ ખુશ થયા આગળ હા તું કેમ તો એ લોકો ક્રિકેટ રમવા એટલે મેં બોલ રહ્યા કે મેરા પીછે કરો સમજા લાઈક કરે સબસ્ક્રાઇબ દબાક કે લાઈક શેર મહાકાર.